हाकड़ी हेरी लोहार बैठो बैठो लोढ़ू घड़े हामी होनी दुकान ने सोनू घड़ाई आया कोई तपावी एरण माथे मुकी घणो घा दीदो एक बे अन त्रीजो घा पड़ो એટલે કોઈશના મોઢામાંથી લોખંડની કણી છટકી અને સીધે સીધી હોનીની દુકાનમાં ગઈ. હોનું ઘડાતું હતું ત્યાં પાસે પડી એટલે હોનાએ લોખંડની કણીને એટલું કીધું બસ મૂર્ખી ત્રીજો ઘા પીડ્યોતા ભાગી આવી. ત્રણ જ ઘા માર્યા ત્રીજો ઘા પીડ્યો તા ભાગી આવી. આ હોની મારી માથે બેઠો બેઠો હવારનો ઘા કરે મારામાંથી કટકીએ ખરી મારામાંથી કટકીએ ખરી. ત્યારે લોખંડની કણીએ કીધું બાઈ તું નો ભાઈ મારે ભાગવું પડે. કે કેમ? કે તું હોનું છો એ ઠેરણ પડી લોઢાની છે માથે હથોડી પડે ની લોઢાની છે. હું લોઢું છું વેરણ લોઢું છે અમને પેકડા હાણસ એ લોઢું છે અને માથે ધડાધડી પડે છે ને ગણ એ લોઢું છે. બાઈ તને પારકા મારે છે મને મારા મારે છે પારકા મારે ત્યાં સુધી ઘા સહન થઈ હગે પણ દેદી પોતાના મારે ને તે દેના ઘા બહુ. વાતને સમજાવવા દાખલો દેવો પડે. કવિ દાખલો દે છે માટી માટીમાં પાણી પાણીમાં કે સીધા સીધા સમજાય નહીં તો દાખલો દીધો. કે લંકા દેવી નગરી જેને ઘરે મનો હરિરાણ દેવી નગરી જેને ઘરે મનો હરિરાણી રામ કે તનહારા કંજી ભાઈ બેદી રામ કે તનહારા તેથી જાજો ભાઈ જાઉં છે નિર્વાણી જાઉં છે નિર્વાણી આત્માન કરી લેને ઓળખાણી બેદી રામ કે તનહારા ખેતી જાજો ભાઈ જાઉં છે નિર્વાણ ચેતન હારા ચેતી લેજો. તમામ પ્રકૃતિ છે ને સાહેબ તમને મને કંઈક ને કંઈક ઉપદેશ આપે. જો ટાણે વરસાદ વરહે વરસાદ વરહે જ્યાં વરહે ને એક દારૂણ એક હરખો જ વરહે. પછી જેનું જેવું પાત્ર હોય ને એવું ભરાય. કોઈ વાટકો રાખ્યો હોય તો વાટકો ભરાય, કોઈ ટોપડી રાખી ટોપડી ભરાય, કોઈ ગોળો રાખ્યો હોય તો ગોળો ભરાય, કોઈ ટોપ રાખ્યો હોય ટોપ ભરાય, કોઈ કરમ ભમરારા ઊંધા ઘડા રાખીને બેઠા હોય તો કોરા રીએ. મેં તો એની રીતે જ વરહે એમ પરમાત્માની કૃપા બધાની માંથી એક સરખી વરહે. પણ જેનું જેવડું કર્મનું પાત્ર હોય ને એવડા પાત્ર ભરાય. જેવા જેવા કર્મ કર્યા હોય અને કર્મથી મોટું આ જગતના પટમાંથી હોય છે. ખૂબ ધન્યવાદ જગદીશભાઈ ને દીપકભાઈ ને રાજેશભાઈ ને ત્રણેય દીકરા તુલસીભાઈના કે બાપની પાછળ ને કટાણે ક્યાં સમય છે ત્રણ દીમ હોકેલો કરી લઈએ. હા એ પાછા પોતાને ફોડવર કેવડાવે આધુનિક કેવડાવે ખૂબ. અને બાપના પુન અને એ માવતરના પુન હોય એના માટે લેવો દાખલો એક દઉં. તમારા બહેનોને ખાસ ખાસ લાગુ પડશે. તમારા આંગણાને માલિક કરો મુઠ્ઠી ભરી અને જુવારના દાણા નાખો એટલે પારેવા ઉતરે. મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે. બે મણ લીલું નાખો તો માં ગવિત્રી આવે. મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસાવા હોય તો આવે. અને એના એ આંગણાને માલિક કરો ઉકેડો કરો એટલે ગધેડા પાટવી પાટવી આવે. ગધા પાટવી પાટવી આવે એ તો આપણે જેવું આંગણું બનાવીએ એવા પધારે. આપણે જેવું આંગણું તૈયાર કરીએ ને એવા આવે. પિતા કા પુણ્ય પુત્મે પ્રકાશ્ય માવતરના જેવા પુન હોય એવી પરજા થાય. મા ને બાપના કર્મના આંગણા જેવા તૈયાર કર્યા હોય ને એવા પધારે બદલા લેવા. અસ્તિત્વનો નિયમ છે. આ
આ જગતનો નિયમ છે, જે આપો એ ફરીને પાછો તમારી પાસે આવે. આપણું છું ગોળ છે. અમારી મોટી હવેલી કિશોરચંદ્ર બાવાશ્રી, જુનાગઢ મોટી હવેલી કિશોરચંદ્ર બાવાશ્રી, હવે તો નિત્ય લીલામાં પ્રવેશ કરી ગયા. અદ્ભુત એક વાક્ય વર્ષો પહેલા કીધું હતું કે હે વૈષ્ણવો, તમારે જે જોતું હોય એ આ દુનિયાને આપવા માંડો, એક દી અનેક ગણું કરી અને અસ્તિત્વ તમારા ચરણની માલિક મૂકી દે. તમારે હૈખે રહેવું, બીજાને હૈખે રહેવા દો. તમારે સુખેથી જીવવું, બીજાને સુખ દો. તમને કોઈ ગાઈડ ન દે એમ ઈચ્છો તો તમે કોઈને ગાઈડ ન દો. તમારે જે જોઈ દુનિયાને આપો એટલે આ દુનિયા તમને દે. આ નિયમ છે. એટલે બહેનોને ખાસ કહું છું કે તમારે આંગણે સંત આવે, સાધુ આવે, તમારા બારોટા આવે, તમારા કપાળ ગોર આવે, ઘોડા પંખીડા આવે, ગાય આવે, બેન દીકરી આવે, ભાણેદડા આવે, તો માનજો તમારા તડતા દિવસના ઈંધાણ છે. ને આજે દે આવતા બંધ થઈ જાય તેની માનવું ગૌ પડતીના ઈંધાણ છે. કાલ કાહું ન દંડ લઈ મારા, હરઈ બલ બુદ્ધિ વચન બિચારા. આપણે આંગણે આપણા ભાણ આવે તેથી માનવું જોઈએ ગૌ મારો હુરુજ નારાયણ આથુંબામાં હોય તો હોય. આ પ્રકૃતિના ઈંધાણ છે. એટલે મેં કીધું સમસ્ત પ્રકૃતિ જોટાણ વરસાદ વરહે. નળિયાવાળા મકાન હશે ને એને એને મારી વાત સમજાશે. જ્યાં નેવા ચૂવ્યા હોય ને ત્યાં ફળિયામાં નાના નાના ખાડા પડી ગયા હોય. આ દ્રશ્ય જોયું ને, નાના નાના ખાડા પડી ગયા હોય. વરસાદ બંધ રહી જાય ને એટલે જોજો ખાડા પાણીના ભરેલા હોય. નેવામાંથી કોકો પાણીનું ટીપું આવે, કોકોક આવે. એ જેવું ટીપું ખાડામાં પડે ને પટનેરા બાયણે કાઢી મૂકે. જેવું પડે ને એવું પટનેરાનું બાયણે કાઢી મૂકે. શું કરવા, મોડા મોડા આવ્યા હવ નાઇટની આરે નોરિયા રહી રહીને આવ્યા. હા હારે હા તે પ્રસંગે નાઇતના ભેરું રહેવું જોઈએ, નકર નાઇત કાઢી નાખે. હા જ્ઞાતિ ગંગાનો પ્રવાસ. હા નાઇત તો નાઇત છે બસ. હા એને એનાથી તરીને તમે જીવી ન હોગો. હા કોઈ એમ કે મારે ક્યાં નાઇતના બાપની પડી છે, ના સપટી ધૂળની જરૂર પડે ભાઈ. હા તરી ન હોગો, એ તો વાતું થાય મારે ક્યાં નાઇતની પડી છે. ટાણું આવે ત્યાં ખબર પડે મોઢામાં પકડખા લેવરાવવાના દાખલા તે નાઇતે. હા હા બની ગયેલી હકીકત તમને કહું છું. હા કહેવાનો અર્થ એ છે જ્યારે સમય આવે હારા. હા તો આ બધા સમય આવવાના છે બધાના જીવનમાં આવવાને. જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા પ્રિય મિલન બિયોગા કાલ ક્રમ વર્ષ હોહી ગોસાઈ અને બર બસ રાત દિવસ કી નાઈ. રાત અને દિવસની જેમ આ પ્રસંગો તો બધાના ઘરમાં આવવાના. તેને હારા હારા ને આવ્યા એનો આ દાખલો છે. કે લંકા જેવી નગરી જેને ઘેરે મનોહર રાણી, રાજા રાવણ જેવા હાલા ગયા એની ભૂમિકા ભે રાણી. કાળની ગતિ કોઈ સમજી નથી શકતું, કોઈ જાણી નથી શકતું. એના બે દાખલા દઈ દઉં. મહામુનિ વાલ્મીક લખે છે, મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. અહીં ખાલી લખી નાખ્યું હતું કે અગાસી ઉપર ચડી. યત્ર છયા પ્રાસાદે આરુરહ, એમ લખ્યું વાલ્મીકે. અકારણ અગાસી ઉપર ચડી. હમા કૌશલ્યજીના દાસી ઉપર બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી. વાલ્મીક લખે છે પીળા વસ્ત્ર પહેરીને ઊભી હતી. બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી, કે બેન તને ખબર નથી અમારા રામ રાજા થાય, હે કે રામને રાજ્યાભિષેક દઈએ રામ રાજા થાય છે. એ કે હે હે કઈ મોઢું મળી નીચે ઉતરી પછી હું બન્યું એ તમારી મારી નજર સામે છે. આખી રામાયણ તમારી મારી. અહીંયા મહત્વનો શબ્દ છે અકારણ અગાસી ઉપર ચડી. મંત્રાંગ ખબર નથી અગાસી ઉપર જાઉં છું, એને ખુદને ખબર નથી કે હું અગાસી ઉપર જાઉં છું, હું કરવા જાઉં છું, શા માટે જાઉં છું. વાલ્મીકિ એને ખબર નથી. કોક ખેંચી ગયો, કોક નિયતિ, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર ખેંચી ગયું. હવે કોણ લઈ ગયું વાલ્મીકે એ તમે વિચારો. દશરથનું મોટ લઈ ગયું, કઈ કઈ વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો,
सीता हरण लई गयु, मारित मरण लई गयु, लंका दहन लई गयु, हनुमान नु मिलन लई गयु, सबरी ना बोर लई गया, केवट नु नाव लई गयु, ऋषियों नु तप लई गयु, विभीषण नु राज लई गयु, सुग्रीव नु राज लई गयु। वाल्मीकि के तमारे जेटलू मालिक उमेरू एटलू उमेरो, हूं कहूं के कारण विना नी अगासी ऊपर गई। आ नियति नो खेल इनो बीजो एक प्रसंग बेनो खास आनंद आवशे। बीजो एक प्रसंग हस्तिनापुरना मेलनी मालिको जदी व्यासे प्रवेश कर्यो अने आम त्या व्यासने देखा सत्यवती ध्रुजी गया, थर 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 ध्रुजवा मीडिया सत्यवती। व्यास, बेटा तू? हाँ माँ हूँ, पर मैं तने बोलायो नथी, मन खबर छे। मैं तने याद कर्यो नथी, मन खबर छे। आज बोलायवा विनानो आव्यो छे, आज याद कर्या विनानो आव्यो छे। दीकरा तरीके ने थेली फरत बजावा आव्यो छे, ते जई जई बोलायो त्यां आव्यो, ते जई जई याद कर्यो त्यां आव्यो, ते ज्यारे ज्यारे मने बोलायो त्यारे आव्यो। मैं तारी बायु मां दीकरा उत्पन्न कर्या, तारो वंश राख्यो, बधुं कर्युं। जेटली जेटली सलाह जोती तेटली मैं दीदी। आज वगर बोलाई वे हो सु के केम के रेशमी वस्त्र उतारी नहीं। आ रेशमी वस्त्र उतारी नहीं, आ शक्ति ना काठा ऊपर क्या होती नावड़ू राखे। हवे तो मुक्ति ने काठे ले जा, हवे तो मुक्ति ने काठे ले जा। बेटा एम केम केस हाँ जो मित्रों एक शब्द बेटा एम केम केस माँ हवे जे हस्तिनापुर मालिक बनवानु से नहीं धूतराष्ट आंध्रो से ले जोई हगवानो नथी तारा थी जोई हगा है नहीं समझे मारी बात धूतराष्ट आंध्रो से ले जोई हगवानो नथी तारा थी जोई हगा है नहीं के बेटा हूँ बनवानु से के कायल बनवानु से नहीं चिंता आज हूँ करवा करस रेशमी वस्त्र उतार नाख्या, हस्तिनापुर ना घरेणा उतारी नाख्या, जाडा वस्त्र पहेरी अने व्यास ना हामे आव्या एटले कीधुं भाई वहुन लई ले फेरियो, बे वहुन लई ले, हवे एनु कई काम नथी। अंबालिका ने अंबिका ધૃતરાષ્ટ્રની માં અને પાંડુની માં, તમને કદાચ યાદ ન હોય તો ધૃતરાષ્ટ્રની માં અને પાંડુની માં બે બાયુને લીધે ફેરી, એનું કામ કાંડ, બે વહુને ફેરીયું લીધી, એક હાહુ બે વહુ ચોથા વ્યાસ, ચારે બરોબર બાર ઉઘાડી અને પગ દીધો ઉમરાની બહાર, એટલે ભીષ્મએ આડા ફરીને કીધું હે જનેતા આ હરકતી હોરીમાં મૂકીને ક્યાં જા, અહીં તો હોરી હરગી છે આમાં મૂકીને ક્યાં જા, મને ભેરો લઈ જા ને। સત્યવતીએ કીધું બેટા તું તારા બાપની હારે વતને બંધાયેલો છો, તથા યોગ્ય રાજા નહીં મળે હસ્તિનાપુરને, તા હું તારે હસ્તિનાપુરની ગાદીને વફાદાર રહેવાનું છે, તે તારા બાપને વતન દીધું છે, તને વતન ભંગ કેમ કરાવું, અને એના બદલામાં તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જીડ્યું છે, હવે સાંભળજો। ત્યારે વ્યાસે કીધું ભીષ્મ તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે, યાદ રાખજે તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે, ઈચ્છિત જીવનનું નહીં। મજા આવે તો તાળી દીધો, તમને ખ્યાલ આવે કે અદભુત પોઈન્ટ, ઈચ્છિત મૃત્યુનું વરદાન છે, ઈચ્છિત જીવનનું નહીં। તો ઈચ્છા પડે તો મરી હોય ગઈ, ઈચ્છા પડે એમ જીવી ન હોય ગઈ તો અખિલ બ્રહ્માંડનો માલિક જેમ જીવાડે એમ જગતમાં હોવને જીવવું પડે। ડોર એના હાથમાં છે, હવે ભીષ્મ જે હોય જો એની ઈચ્છાથી જીવી હકતો ન હોય તો તમે ને હું કઈ વાડીના મૂળા, 50,000 આ બેંકમાં મૂક્યા હું પાકી જાય ને, 75,000 આ બેંકમાં મૂક્યા હું પાકી જાય ને, 50,00,000 વામ મૂક્યા હું પાકી જાય, જ્યારે કોઈ પકવી લેતા પોતે પાકી જાય, પછી ગળફા કાઢવાના કામમાં કાયમ આવે। એક જણા પાસે કરોડો રૂપિયા થઈ ગયા, તેના ભાઈબંધને કીધું કરોડો રૂપિયા થઈ ગયા શું કરું, કે હોનું બનાવી લે, બધા પૈસાનું હોનું બનાવ્યું, જમીનમાં ડાટ્યું, માં છીપટ ઢાંકી, રાતે ઉઠે નીંદર ઉડે અને એમાં છીપર ઉચકાવે, હાથ નાખી લગડી ગણે, ગણી બરોબર છે,
सुई जाए क्यारे इच्छा पड़े उठे लगड़ी गणे ठाकी हुई जाए एमां एक दी लगड़ी गणवा हाथ नाख्यो नदी नो काकरो हाथ में आव्यो पाछो हाथ नाख्यो नदी नो काकरो दोणी ऊंधी वारी तो नदी ना काकरा लगड़ी कोक लई गेलू नकरा नदी ना काकरा भरी दीधा राड़ी फाटी गई आई लूटाई गयो आई लूटाई गयो आई लूटाई गयो नोकर धोड़ी ने आव्यो शेठ शू बन्यू के आमांथी लगड़ी कोक लई गयू नकरा नदी ना काकरा भरी दीधा नौकर के तारे तो गणवा थी काम हतु ने तारे गणीन हुआ थी काम हतु ने तो आगण के आगण तने हूँ फेर पड़े जेने वापरवा एने फेर पड़े तने हूँ पड़े